એક દિવસ બે બે જગાનું જુદ ચાલુ થયું કેનું કેનું બે મકોડા હતા એક મરેલો મકોડો અને એક જીવતો મકોડો એ બે નું જુદ ચાલુ થયું ઘણીવાર વાર જુદ હાલ્યું પણ મરેલો મકોડો બરવા નીકળ્યો એ જીવતા મકોડાને ઢેગીને લઈ જતો તો ખબર પડે મનોરૂપી મકોડો એ મરેલો છે અને જીવાભાઈ એ જીવતો છે પણ જો મકોડો નબળો પડે તો મરેલો એ નરકમાં લઈ જાય સ્વામી આ મન કથાની અંદર ગ્રંથની અંદર એમ કહે કે ભક્તજનો મન ઉપર ક્યારે વિશ્વાસ કરશો નહીં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કે હે અર્જુન તારે જેવો મેધાવી બુદ્ધિશાળી સશક્ત શસ્ત્રધારી પુરુષ જો આમ ઢીલો થઈને બેસી જાય માય કાંગલો થઈને બેહી જાય અને જુદ્ધ ન કરે અને તું એમ મને કે હું મન ઉપર વિજય કરીને બેઠો છું તું સાવ ભૂલો પડ્યો છે સાવ ભક્તજનો અર્જુન ને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એમ કે કે હે અર્જુન તું મન થી એમ માનો હું આ કામ સારું કરું રો એમ ખોટી વાત જો તું જીવથી માનીશ કે આ કામ હું સારું કરું છું

વગેરો આ બધા માનો મનથી માનીને બેઠો છે તું તું એમ મનથી માનેલા તું એમ નક્કી કે નાખું જીવથી એમ માન કે બધા મરેલા એ મનાશે ભક્તો આ મનાશે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને તૈયાર કર્યો મહાભારતના કુરુક્ષેત્રના રંગ મેદાનમાં અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એટલો બધો તૈયાર કર્યો કે હે અર્જુન તારી સામે દુર્યોધન હશે કરણ હશે હે મામો તારા હે વિદ્યા આપનાર ગુરુ હશે તારા કુગલી પરંપરામાં ચાલ્યા આવતા તારા કુલ ગુરુ હશે આ બધાય હશે અને એની અમે તારે યુદ્ધ કરાવવાનું હે અને એની અમે યુદ્ધ કર્યા પછી તારે વિજયની પ્રાપ્તિ કરવાની છે માટે ભક્તો એ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અર્જુન એટલો જબરજસ્ત જ્ઞાનનો ઉપદેશ આપી અને જીવાબેને એટલા મજબૂત કર્યા અને પછી અર્જુન જ્યારે એ રંગ મેદાનમાં ગાંડી ધનુર હાથમાં લઈ અને મંડ્યા ના કાકા આડા આવ્યા ના મામા આડા આવ્યા ના ભાઈ આડા આવ્યા ના ગુરુ આડા આવ્યા ના દાદા ભીષ્મ પિતામહ આડા આવ્યા બધાને હોવી દીધા એમ ભક્તજનો આપણે રણ મેદાનમાં ઉતર્યા છીએ આ સંસારના સાગરમાં અને જીવાભાઈથી ભગવાન આ જ્ઞાનથી આ મનોરંજન રૂપી કથામાંથી કઈક એવું જ્ઞાન સંપાદન કરીએ અને આપણે જીવને એવો મજબૂત બનાવીએ અને મનની સાથે લડાઈ કરી આ સાગા સંબંધીઓની સાથે લડાઈ કરી અને ભગવાનને ભેટી જઈએ ભગવાનને પ્રાપ્ત કરીએ અને આપણે ભગવાન એવું બગ આપે શક્તિ આપે ઓજસ આપે અને તે જ આપે કે આપણે ભગવાનને પામી જઈએ અને ભગવાનને પ્યારા બની જઈએ ભક્તજનો છેલ્લે ભગવાનના ચરણની અંદર પ્રાર્થના આપ સૌને ભગવાન સુખી રાખે અને ભગવાન એવું બગ આપે કે ભગવાનના ચરણ સુધી આપણે પહોંચી જઈએ જય સ્વામિનારાયણ